સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. મેં તો આજે એટલી સરસ કથા કરાવડાવી, આલો પ્રસાદ ખાઓ. એટલે તે પાછી કથા કરાવી? હા, તું ગમે તેટલી કથા કરાવ, ગમે તેટલી માનતા માન, ઉપરવાળો તારું નહીં સાંભળે. એમ? હા. તો કોનું સાંભળશે? તમારી સની લીઓ. અરે તો સેના હિસાબ ટાણે સની લીઓની ને અંદર ઘૂસડે છે? આજો અમારા હિસાબમાં બધા લોચા થઈ ગયા. તે આખો દાડો એકની એક પાસબુક અને કેલ્ક્યુલેટર લઈને હિસાબ 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 કર્યા કરો છો. ક્યારેક કોઈને 5 પૈસા પણ આલ્યા છે તમે? તે સેના આલુ નાના, તે સેના આલુ કોને જોરાયું તું આ પૈસા કમાતા? મને. આખી જિંદગી વૈતરું કરી કરીને બધું ભેગું કર્યું છે. અરે આકો સરકારી બેંકમાં નોકરી હતી અને બચત કરવી એ મારો સ્વભાવ માટે. બાકી આ તારા બંને દીકરાઓનું હાલે ને, તો આપણને બંનેને ભદ્રના મંદિરની બહાર બેહાડીને ભીખ મંગાવે. જો હવે કહું છું પાછા શરૂ નહીં થઈ જતા. શરૂ ન થાવ તો શું કરું? આ તેજ તારા બંને દીકરાઓનું ઉપરાણું લઈ લઈને એમને બગાડ્યા છે. હવે શાંતિ રાખો ને તમે. શેઠાણી, શેઠ આ શાંતિને રાખશે તો તમારું શું થશે ભૂત? બસ હવે એ શાંતિ હું તને રાખવાની વાત નથી કરતી, આ તારા શેઠના મનની શાંતિની વાત કરું છું. અરે મને મનની શાંતિ તો મળતી નથી, એટલે મારે તો જે શાંતિ મળે એનાથી કામ ચલાવવું પડે ને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. અરે આના કરતા તો તારી આ શાંતિ રજા પર હોય એ સારું, કારણ વગર ગેરસમજણ તો ન થાય. અચ્છા જવા દો, એ બધું છોડો ને સાંભળો. આજે છે ને મારા કથાવાળા મહારાજે મારી પાસે માનતા લેવડાવી છે કે હે માતાજી, મારા બે દીકરાઓ ઠેકાણે પડી જશે ને તો 4 વાર દિવસમાં પાવાગઢ ચડશો તમે. આ ભલી થાય તારી આ કથા કરવા વાળા મહારાજ ની, એને શું છે? એને તો ત્યાં બેઠા બેઠા કથામાં ફક્ત બોલવાનું છે, પથારી અમારી ફેરવવાની. અત્યારથી પથારી કરો, હજુ તો જમવાનું નહીં બાકી. એક બાજુ આ મારા માટે પાવાગઢ ચડવાની માનતા રાખે છે અને બીજી બાજુ તું ચાલુ ગાડીએ ચડે છે. ચડી જવાય છે, એમાં શું છે? તારે ખાલી બોલવાનું છે, કરવાનું મારે છે. અરે આ પેલા તારી શેઠાણીએ માનતા માની હતી ત્યારે હું 2 વાર પાવાગઢ ચડ્યો તો એમાં ને એમાં ઓલા 2 નાલાયકો નીચે ઉતરી આવ્યા. અરે કોકી, આ માનતા બાંધતા માનવાનું રેવા દે, હવે મારી ઉંમર થઈ, મારાથી ન ચડી શકાય, હાંફી જવાય છે. તું શેની ખોટા ખોટા એક્સપ્રેશન આપે છે? હું પાવાગઢ ચડવાની વાત કરું છું. ખબર છે શેઠ, હાજી તમે કઈ ઘરડા નથી થયા, 4 વાર ચડો એમ છો, બોલો કંપની આપો. હું નથી બોલ્યો, એ બોલી. શાંતિ, શેઠની કોફી પીવાઈ ગઈ હોય ને તો કપ અંદર લઈ જા ને અંદર જઈને રસોઈ બનાવ. એક મિનિટ બસ કરો ને બાપા, બહુ ગરમ છે. હું તારા શેઠ માટે પાવાગઢના પગથિયા ચડવાની વાત કરું છું. ખબર છે મને, હું કઈ બીજું નથી સમજી. જુઓ જુઓ જુઓ, એક વાત કહું, હા આપણી શાંતિ છે ને એ જરૂર ગયા ભવમાં કોઈ ડબલ મીનિંગ નાટકોની હિરોઈન હશે. હા, અને તમે નાટકના હીરો. એવા મારા નસીબ ક્યાં.